जय भगवान। फिजिक्स ऑनलाइन में आपनो हार्दिक स्वागत। आपणे भण्यु प्रिझ्म द्वारा वक्रीभवन। तो प्रिझ्म जोयेलो छे आपणे, अहींया समबाजु प्रिझ्म, धारो के ए बी सी ध्यानमां लीधो आकृति प्रमाणे। प्रिझ्म एटले काचनी वस्तु, ए माध्यम बे थयुं, एने जेमां मुकेल छे एटले के माध्यम एक हवामां। હવે એના પર કિરણ આપાત કરીએ આ રીતે, તો પી ક્યુ આપણા માટે આપાત કિરણ થયું, કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગયું? તો ધારો કે માધ્યમ એક સહી પાતળું છે, એટલે કે એન વન લેસ ધેન એન ટુ, તો પાતળામાંથી ઘટ, તો લંબ તરફ, લંબ કોણ, તો કે આ લંબ એન બિંદુવાળું, આ વક્રીભૂત કિરણ બન્યું, કયું? તો કે ક્યુ આર, વક્રીભૂત કિરણ। ફરી પાછું મૂળ માધ્યમમાં આવે, એટલે કે માધ્યમ એકમાં આવે, કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં, ઘટમાંથી પાતળામાં, લંબથી દૂર તો આ લંબ। આ બેઝિક નિયમ પ્રમાણે પ્રિઝમમાં વક્રીભવન થાય। ખરેખર બે સપાટી, સપાટી એક અને સપાટી બે, બંને સપાટીઓથી વક્રીભવન થયું। આ એબીસી પ્રિઝમ ધ્યાનમાં લીધો, એમાં નિર્ગમન કિરણ આપણને કયું મળ્યું? આરએસ। ફરી પાછું મૂળ માધ્યમમાં જે કિરણ આવી જાય એને આપણે નિર્ગમન કિરણ કહીએ, તો આરએસ નિર્ગમન કિરણ થયું। જો એને અહીંયાથી આપાત કર્યું હોત તો આ નિર્ગમન થાત, એ કિરણોના ગતિપથની પ્રતિવર્તતા કિરણ પ્રકાશશાસ્ત્રનો એ પણ પાયાની વાત છે। આ પાત તો આ વક્રીભૂત થાત ને આ નિર્ગમન થાત, એસ આર આર ક્યુબ ક્યુપી, રિવર્સ થયું, પ્રતિવર્તતા। મૂળ વાત ઉપર અહીંયા ઘણા કોણ બન્યા, લંબ પહેલાં ક્લિયર થઈ ગયું, આપાત કિરણને આમ લંબાવીએ તો આ મૂળ દિશા થઈ, એટલે આમ જોવા જાવ તો આને મૂળ કિરણ પણ કહેવાય અથવા મૂળ માર્ગ પણ કહેવાય। મૂળ માર્ગ, મળ માર્ગ નહીં। હાલો મૂળ વાત ઉપર, આઈ આપાત કોણ, આપાત કિરણ એને લંબ સાથે બનાવેલો ખૂણો, એટલે આઈ આપાત કોણ થયો। આર વન અને આર ટુ અનુક્રમે સપાટી એક અને સપાટી બે ના વક્રીભૂત કોણ થાય, કારણ કે અહીંયા પહેલી વાર વક્રીભવન થયું સપાટી એક માટે, એટલે આર વન, અહીંયા બીજી વખત થયું એટલે આર ટુ, એટલે આર વન અને આર ટુ વક્રીભૂત કોણ। ઈ નિર્ગમન કોણ, નિર્ગમન કોણ એટલે આ બાજુનો ખરેખર આપાત કોણ, આ બાજુથી આપાત થયું હતો, ખરેખર નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો, નિર્ગમન કિરણ અને લંબ વચ્ચેનો કોણ, હવે આ નિર્ગમન કિરણને આપણે પાછું ખેંચીએ તો અહીંયા એમ બિંદુ એ છેદે, આ બંને લંબનું છેદન બિંદુ એન છે। પ્રાઇમરી માહિતી છે, ભૂમિતિના આધારે આપણે દોરી શકીએ એવું છે બધું। આ નિર્ગમન કિરણને રિટર્ન ખેંચીએ તો એમ બિંદુ એ છેદે, તો આ મૂળ માર્ગ અને નિર્ગમન કિરણ વચ્ચેનો જે આ ખૂણો તૈયાર થયો એને ડેલ્ટા, યાને કે વિચલન કોણ થયો। કિરણ જે દિશા બદલે ને, મતલબ કે આપણું કિરણ જ્યાંથી વિચલન પામે અને મૂળ માર્ગ, આ વિચલન દિશા અને મૂળ માર્ગ વચ્ચેનો પહેલી વખત અહીંયા બન્યો તો આ પ્રથમ વિચલન કોણ થયો, બીજી વખત અહીંયા વિચલન થયું કારણ કે મૂળ માર્ગ આ જ હતો, તો વક્રીભૂત કિરણ ત્યાંથી આમ નમ્યું તો એ પણ વિચલન કોણ થાય, અહીંયા લંબાવો તો, પણ એને રિવર્સ કહીશું એટલે અહીંયા ડેલ્ટા ટુ નોંધો। મુખ્ય વિચલન કોણ આ થયો, મૂળ માર્ગ એટલે કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ આ બંને વચ્ચેનો ખૂણો, એનું મહત્વ છે। આપાત કિરણ અથવા તો મૂળ માર્ગ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો, તો આ થઈ આપણી એક બેઝિક માહિતી પ્રિઝમ દ્વારા વક્રીભવનમાં। આપણને પહેલો સવાલ, પ્રિઝમ સમીકરણ તારવો, તો આપણે જોઉં પ્રિઝમ સમીકરણ। તો આકૃતિ પરથી આપણને પહેલું તો એક ચતુષ્કોણ દેખાય, એ ક્યુ એન આર, હજુ એક કણ કોણ હું તમને કહું, એ ખૂણો એ, એને પ્રિઝમ કોણ કહેવાય,
સાહેબ બી ને પણ પ્રિઝમ કોણ કહેવાય કે નહીં? હા. સી ને પણ કહેવાય કે નહીં? હા. આ પણ પ્રિઝમ કોણ છે? આ પણ છે ને આ પણ છે. આજ કેમ ધ્યાનમાં લીધો? જે બે સપાટી વચ્ચે વક્રી ભવન થયું હોય એની વચ્ચેનો જે ખૂણો છે ઇઝ પ્રિઝમ કોણ તરીકે ધ્યાનમાં લેવો. એટલે પ્રિઝમ કોણ એ બી અને સી એ બાજુ પર ખરેખર ઘટના જ નથી થઈ વક્રી ભવનની. એટલે આપેલા પ્રિઝમમાં જે બાજુ પર વક્રી ભવનની ઘટના અનુભવી હોય તે બે બાજુ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ તરીકે લેવો, તો એ આપણા માટે પ્રિઝમ કોણ થયું. હવે આપેલ આકૃતિમાં એ ક્યુ એન આર એ ચતુષ્કોણ છે, એમાં બે ખૂણા 90 છે, ક્યુ અને આર. આ 90 ન થાય. ધારો કે સમબાજુ પ્રિઝમ હોય તો આ 60 હોય, તો આ બે તો 90 હશે. તો હવે તમે ચતુષ્કોણમાં ચારેય ખૂણા જાણો છો, તો ચતુષ્કોણ એ ક્યુ એન આર માટે સિમ્પલી ભૂમિતિથી જ આપણે પ્રિઝમ સમીકરણ તારવું. એ ક્યુ એન આર એમાં બે ખૂણા 90 હશે. કહું તો કે ખૂણો ક્યુ, કેમ કે લંબનો સપાટી સાથેનો ખૂણો, સપાટી એક માટે, આ સપાટી બે માટેનો લંબ. તો ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ તો કે 90 પ્લસ ખૂણો એન અથવા લખો તો ક્યુ એન આર ટેક્સ્ટ બુક પ્રમાણે, અને માપ ખૂણો આર અહીંયા આપણે 90 જ થાય ને ભાઈ, એ 90. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360. 90 90 180, સામે ગયા 360 - 180 એટલે 180. તો આપણને ખરેખર મળ્યું એ પ્લસ માપ ખૂણો એન બરાબર 180. સમીકરણ નંબર એક. હવે એક ત્રિકોણ આપણને દેખાય એન ક્યુ આર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. કયો ત્રિકોણ? તો કે ક્યુ એન આર. એના માટે તેમાં આપણે રજૂ કરી શકીએ આર વન પ્લસ આર ટુ પ્લસ માપ ખૂણો એન બરાબર 180. આ સમીકરણ નંબર બી. એન પ્લસ આર વન પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ 180. બંનેને સરખાવીએ એક અને બે પરથી, આ બંનેને સરખાવો તો આપણને મળે એ પ્લસ ખૂણો એન બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ ખૂણો એન. આ ખૂણો એન કેન્સલ. તો ખરેખર આપણને એ બરાબર, યાને કે પ્રિઝમ કોણ બરાબર પ્રથમ વક્રીભૂત કોણ પ્લસ દ્વિતીય વક્રીભૂત કોણ. હંમેશા પ્રિઝમમાં જે ખૂણો પ્રિઝમ કોણ હોય તે બાકીના, મતલબ કે જે બે સપાટી વચ્ચે વક્રીભવન થયું તે બંને વક્રીભૂત કોણના સરવાળા બરાબર હોય. એમસીક્યુ માટે આ સમીકરણ ક્લિયર કરશું. પ્રિઝમ કોણ કેટલો? કોઈ પણ પ્રિઝમ માટે જેમાં વક્રીભવનની ઘટના બની હોય તે પ્રિઝમમાં પ્રિઝમ કોણ એટલે બંને સપાટી પરના જે વક્રીભૂત કોણ છે એના સરવાળા જેટલો હોય, એટલે કે ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ. હવે આકૃતિમાં ડેલ્ટા સી વિચલન કોણ છે એ તો બરાબર, અને આપેલ ત્રિકોણ જે એમ ક્યુ આર છે એનો બહિષ્કોણ છે, એટલે કે ત્રિકોણ એમ ક્યુ અને આર એના માટે ડેલ્ટા બહિષ્કોણ છે. તો આપણે અગાઉ શીખેલા છે બહિષ્કોણ એટલે તો કે બાકીના ખૂણોનો સરવાળો. બહિષ્કોણ સાથે જે ત્રિકોણનો ખૂણો સંકળાયેલો છે એના સિવાયના, તો કે ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ એના સરવાળા જેટલો, એટલે કે ડેલ્ટા બરાબર ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ. અથવા અહીંયા એવું પણ આપણે રજૂ કરી શકીએ કે હંમેશા કુલ વિચલન કોણ કેટલો હોય, તો કે જેટલી વાર વિચલન કોણ વિચલન થયું હોય એના સરવાળા જેટલું. કેટલી વખત થયું? બે વખત. ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ, જ્યાં ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ શું છે? તો કે પ્રથમ વિચલન કોણ અને દ્વિતીય વિચલન કોણ. પહેલી વખત અહીંયા વિચલન થયું, મૂળ દિશા અહીંયા વિચલન થયું, બીજી વખત અહીંયા થયું. તો આ બંને વિચલન કોણ, વિચલન કોણ એટલે ફરી ફરી અહીંયા લખેલું છે, જો કે આપાત કિરણ આ સપાટી માટે આપાત કિરણ આ થયું, નિર્ગમન આ થયું કહેવાય, એ બંને વચ્ચેનો ખૂણો એટલે પ્રથમ વિચલન કોણ. મૂળ દિશા અને જે દિશામાં વળ્યું એ બંને વચ્ચેનો ખૂણો અને વિચલન કોણ.
એટલે ડેલ્ટા બરાબર ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ. આ સમીકરણનું નામ આપણે ફિઝિક્સ વન રાખશું. હવે સપાટી એક તરફ જુઓ, સપાટી એક માટે આઈ બરાબર એટલે કે આપાત કોણ અને સામે એવો જો આમ અભિકોણ, તો આઈ બરાબર તમે રજૂ કરી શકો ડેલ્ટા વન પ્લસ આર વન. સપાટી એક માટે આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વન પ્લસ આર વન. એ જ રીતે સપાટી બે માટે, તો કે નિર્ગમન કોણ ઇઝ ઇક્વલ ટુ, ત્યાં પણ અભિકોણ થાય, ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો ડેલ્ટા ટુ પ્લસ ડેલ્ટા આર ટુ. એ તો ખ્યાલ હે ને ભાઈ, આ રીતે રચાતું હોય તો આઈનો ખૂણો ને આઈનો ખૂણો આ બંને સમાન હોય, એમાં આ બે સમાન હોય, તો એવું જ છે અહીંયા. એ ઇઝ ઇક્વલ ટુ તમે રજૂ કરી શકો ડેલ્ટા ટુ પ્લસ આર ટુ. અહીંયા ડેલ્ટા વન અને ડેલ્ટા ટુની કિંમતો મેળવે તો ડેલ્ટા વન ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આર વન અને ડેલ્ટા ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આર ટુ. આ બંને કિંમતો આ સમીકરણમાં એડ કરીએ. તેથી ફિઝિક્સ વન પરથી ડેલ્ટા બરાબર ડેલ્ટા વન તો ત્યાં હું રજૂ કરી શકું આઈ માઇનસ આર વન, પ્લસ તો પ્લસ, ડેલ્ટા ટુ તો એની જગ્યાએ ઈ માઇનસ આર ટુ. આર વન આર ટુ સાથે લખીએ, એમાં માઇનસ કોમન કાઢીએ, તો હવે તો આપણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ, માઇનસ કોમન નીકળે તો બ્રેકેટમાં આર વન પ્લસ આર ટુ આઈ પ્લસ ઈ, આ બે પાંચ માઇનસ કોમન, તો આર વન પ્લસ આર ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ મેળવેલું છે આપણે. એ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ, કારણ ફિઝિક્સ એ પ્લસ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ. આને પ્રિઝમ સમીકરણ કહેવાય. જ્યાં એ એટલે પ્રિઝમ કોણ, ડેલ્ટા એટલે વિચલન કોણ, આ એટલે આપાત કોણ, ઈ એટલે નિર્ગમન કોણ. એવું પણ પૂછી શકે વિચલન કોણ, આ ચારેય ખૂણા વચ્ચેનો સંબંધ મેળવો પ્રિઝમ માટે, તો પ્રિઝમ સમીકરણ જ મેળવવું. આમાં હજુ આગળ જોઈશું લઘુત્તમ વિચલન કોણ, એક આલેખ દોરવાનો, હવે પ્રયોગ કરવાનો, અને અહીંયા આપાત કોણ બદલતા જાઓ તો તમે જાણો છો અહીંયા વિચલન કોણ પણ બદલાય, એટલે કે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરવાનો છે, ડેલ્ટા વિરુદ્ધ આઈનો આલેખ. અને જુદા જુદા આપાત કોણ માટે નજર કરીએ તો આલેખ કંઈક આ પ્રમાણે છે, ડેલ્ટા વિરુદ્ધ આઈ. ટેક્સ્ટ બુકમાં તમે નજર નાખો તો ડેલ્ટા વિરુદ્ધ આઈનો આલેખ આ પ્રમાણે છે. અહીંયા પોઈન્ટ એવો આવે કે અહીંયા વિચલન કોણ લઘુત્તમ છે, ઓછો છે બાકીના આલેખના બે બાજુની સાઈડ. બે બાજુ કેમ દોર્યું છે? સપાટી એકથી આપાત થતું હોય તો આપણા માટે આ લેખ મળે, સપાટી બે માટે આ લેખ મળે, એટલે કે આ બીજી સપાટીનો છે, આ પહેલી સપાટીનો છે, પણ બેમાં એક પોઈન્ટ કોમન છે કે જ્યાં વિચલન કોણ લઘુત્તમ મળે. અને એ વિચલન કોણ લઘુત્તમ મળે ત્યારે આઈ અને ઈ સમાન હોય, એટલે કે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય, ત્યારે ડેલ્ટા બરાબર અહીંયા ડેલ્ટા મિનિમમ અથવા એને ડી મિનિમમ પણ કહેવાય, લઘુત્તમ વિચલન કોણ. શું સમજાયું? ખબર પડી કે ભાઈ પ્રયોગ કરતા કરતા આપણે આલેખ દોરવાનો છે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણ. જુદા જુદા આપાત કોણ માટે આલેખ દોરતા માલુમ પડે કે જ્યારે આ બાજુનો આપાત કોણ અને આ બાજુનો આપાત કોણ સમાન હોય, એટલે કે આપાત કોણ અને નિર્ગમન કોણ, આ બાજુનો આપાત કોણ એટલે બીજી વખત અહીંથી પ્રયોગ થયો હોય એમ, ત્યારે વિચલન કોણ લઘુત્તમ મળે. આ વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહેવાય. ઉલટું, આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય ત્યારે વિચલન કોણ લઘુત્તમ હોય. અને જો સમબાજુ પ્રિઝમ હોય તો વક્રીભૂત કિરણ એ આધાર બેસીને સમાંતર હોય ત્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય. જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રિઝમ સમીકરણમાં મહત્વનો આ વસ્તુ ક્લિયર કરી, આપાત કિરણ
वक्रीभूत किरण, निर्गमन किरण, बधु क्लियर करी। एकदम सरल गणतरी से, भूमिति पर थी एकदम सरल से। खाली भूमिति समझो, आकृति व्यवस्थित दौरो, क्लियर अस्तु।